માળિયાહાટીના અમરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખામાં ગંભીર છબરડો બહાર આવતા ગ્રાહક રોશનબેન શમસુદ્દીનભાઈએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી. માળિયાહાટીના અમરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખામાં ગંભીર છબરડો બહાર આવતા ગ્રાહક રોશનબેન શમસુદ્દીનભાઈએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી ન્યાય માટે માંગ કરી છે. અમરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખા વિવાદમાં ઘેરાતા બેંકનો વહીવટ ખાડે ગયો હોય બેંક સાથે 13 ગામના વેપારી તેમજ ખેડૂતો દૂધ મંડળીઓ સભાસદો જોડાઈ વહીવટ કરે છે. આ બેંકમાં નાણાં સલામતી ન હોય તેવો ગંભીર બનાવ સામે આવ્યો છે. બનાવની જાણવા મળતી વિગત મુજબ અમરાપુર ગામના રોશન બેન શમસુદ્દીન ઝારિયા, જેઓએ 16,000 ફિક્સ ડિપોઝિટની રસીદ જેમાં એક વર્ષ માટે જમા કરાવેલ હોય, ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ગઈ તારીખ 15/9/2019 પૈસા જરૂર પડતા બેંકમાં નાણાં ઉપાડવા ગયા તો તેમણે બ્રાન્ચ મેનેજર સચિન મકવાણા દ્વારા જણાવેલ કે તમારી રસીદની મૂળ રકમ તમને મળશે નહીં, માત્ર વ્યાજ જોઈએ તો લઈ જાઓ. આ બાબતે ફરિયાદી રોશનબેને પૈસા નહીં મળવાનું કારણ પૂછતા મેનેજરે જણાવેલ કે તમે રસીદ આપી છે, બેંકમાં રજીસ્ટર થયેલ નથી અને તાત્કાલિક મેનેજર દ્વારા ગંભીર ભૂલ થાય છે અને અમો કોઈ નિર્ણય કરી શકીએ નહીં, ત્યારે બેંક દ્વારા નાણાં વસૂલ્યા વગર રસીદ બનાવી આપી તે મહત્વનો સવાલ ઉભો થયો છે. ત્યારે મેનેજર દ્વારા સંતોષકારક જવાબ આપવાને બદલે તમે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં ફરિયાદ કરી દો તેવો ઉડાવ જવાબ મળતા રોશનબેને બેંક ઓફ બરોડાની હેડ ઓફિસ જામનગર ખાતે લેખિત ફરિયાદ કરી ન્યાય માંગી હતી. હું અમરાપુર ગીરના વતની શમસુદ્દીન મોહમ્મદ ઝારિયા અને અમરાપુર ગીર બેંક ઓફ બરોડામાં મારા પત્ની રોશન શમસુદ્દીન ઝારિયાની આજથી આશરે 3 વર્ષ પહેલાં એક રસીદ 16,000 રૂપિયાની એક રસીદ બનાવેલ હતી અને તે અમારે જરૂરત ન હોય એટલે અમે બેંકે એના વડા માટે ગયેલ નહીં, પરંતુ અમારે પૈસાની જરૂરત પડતા અમે લોકો બેંકે એ ફિક્સ ડિપોઝિટની રસીદ લઈને મારી પત્ની સાથે અમે ગયા ત્યારે મેનેજરશ્રીએ અમને એમ કહેલ કે તમારી રસીદના પૈસા આપવામાં આવશે નહીં 16,000 રૂપિયા મૂળ રકમ, પરંતુ તમને વ્યાજ જ આપવામાં આવશે. અમારા કોઈ અધિકારીઓની જે કાંઈ ભૂલ હશે એને હિસાબે તમને કાંઈ આપવામાં આવશે નહીં, પરંતુ અમારી કોઈ એમાં ભૂલ નથી, અમે અમારા પૈસા વ્યવસ્થિત જમા કરાવેલા હતા અને અમને અમારી રસીદ પણ એને આપેલી છે અને જે રસીદ નંબર ને બધું અમે આ જે આપણા ટીવી માધ્યમમાં આપેલું છે અને જો અમારા પૈસાની આ બેંકોની અંદર જો સલામતી ન રહેતી હોય તો બેંકોની અંદર પૈસા રાખવા કઈ રીતે આ યુગમાં આવે, કારણ કે હવે બેંકો પણ આ રીતે અમારા જે ગ્રાહકો સાથેનું વર્તન કરે છે અને ડિપોઝિટો જે મૂકેલી હોય એના જવાબ સંતોષકારક આપતા નથી અને એના પૈસા પણ મળતા નથી, તો અમને ન્યાય મળવા માટે વિનંતી છે. મારું નામ અસ્મિતા સાહિલ ઝારિયા, અમરાપુર ગીર. રોશનબેન શમસુદ્દીન ઝારિયા એ મારા સાસુ થાય છે. 3 વર્ષ પહેલાં અમે બેંક ઓફ બરોડામાં અમે રસીદ બનાવી હતી 16,000 રૂપિયાની. આજે અમે બેંક ઓફ બરોડામાં તે રસીદ લઈને ગયા છીએ તો બેંકવાળાએ કીધું તમને મૂળ રકમ અમે આપશું નહીં, તેનું અમે વ્યાજ આપશું. તો અમે લોકોએ એને કીધું કે એનું કારણ શું છે, તે કે બસ આમાં તમને એ કે કોઈ જાતની એન્ટ્રી થઈ નથી અને અમે તમને પૈસા નહીં આપી શકીએ, પણ તેનું વ્યાજ જોઈએ તો અમે તમને આપીએ છીએ. તો અમે લોકોએ આગળ કાર્યવાહી જામનગર હેડ ઓફિસ મેનેજર છે એને અમે કરી છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે રમેશ કારિયા, માળિયાહાટી.